ઘણા સ્ટુડન્ટને 6.1 માં 26 માં દાખલામાં ડાઉટ હતો એટલે પહેલા આપણે દાખલો કરી પછી આગળ ચાલુ કરશું બરાબર 6.1 માં 26 માં દાખલો શું કહે છે કે એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કરવા માંગે છે મીન્સ પાટિયાની કુલ લંબાઈ કેટલી છે તો કે 91 બીજા ટુકડાની લંબાઈ જો સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે અને ત્રીજા ટુકડાની સૌથી નાના ટુકડાની લંબાઈ થી બમણી છે ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછું 5 સેન્ટીમીટર વધુ હોય તો નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો આપણે શક્ય લંબાઈ શેની શોધવાની છે નાના ટુકડાની એટલે પહેલા આપણે ધારી લેશું ધારો કે નાના ટુકડાની લંબાઈ 1 સેન્ટીમીટર ધારો કે નાના ટુકડાની લંબાઈ એક સેન્ટીમીટર બરાબર હવે બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે બીજા ટુકડાની લંબાઈ 3 સેન્ટીમીટર વધુ છે બરાબર તો આપણે લખી શકીએ કે તેથી બીજા ટુકડાની લંબાઈ x + 3 સેન્ટીમીટર હવે એમ કીધું છે ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ થી બમણી છે ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા બમણી છે બરાબર તો શું લખી શકાય તો કે તેથી ત્રીજા ટુકડાની લંબાઈ x² સેન્ટીમીટર બરાબર આટલું થઈ ગયું હવે એમ કીધું છે જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ થી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય ત્રીજા ટુકડાની લંબાઈ ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે ત્રીજા ટુકડાની લંબાઈ શું છે તો કે 2x બીજા ટુકડાની લંબાઈ કેટલી છે તો કે x + 3 એનાથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે એટલે +5 ઓછામાં ઓછી એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સમજાય શું કહું છું કે ત્રીજા ટુકડાની લંબાઈ એટલે કે 2x બીજા ટુકડાની લંબાઈ તો કે x + 3 ઓછામાં ઓછી એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અંતરે લેક્ચર માં કીધું તો ઓછામાં ઓછી એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર 5 સેન્ટીમીટર વધુ છે તો કે +5 બરાબર તો આમ લખાય કે 2x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x + 8 2x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x + 8 તો x > 4 બરાબર હજી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો તમને એમ કીધું છે નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો નાના ટુકડાની શક્ય લંબાઈ એટલે એની ન્યૂનતમ કેટલી હોય અને મહત્તમ કેટલી હોય તો આપણને ન્યૂનતમ મળી ગઈ કે નાના ટુકડાની ન્યૂનતમ લંબાઈ કેટલી થશે 4 હવે મહત્તમ શોધવા માટે શું કરવાનું તો કે 3 ટુકડાની લંબાઈ કરો
બરાબર તો મહત્તમમાં મહત્તમ કેટલી થઈ તો 91 સેન્ટીમીટર કારણ કે આખું પાટિયું કેટલાનું છે 91 સેન્ટીમીટર નું પહેલું વાક્ય માં આવ્યું છે કે પાટિયું 91 સેન્ટીમીટર નું છે બરાબર તો આપણે લખી શકીએ પાટિયાની લંબાઈ 91 સેન્ટીમીટર છે તેથી ત્રણેય ટુકડા એટલે કે સૌથી નાનો ટુકડો જો સૌથી નાનો ટુકડો x બીજા નંબરનો ટુકડો x + 3 ત્રીજા નંબરનો ટુકડો 2x less than or equal to 91 બાકી આ ત્રણ ટુકડા કરવા છે કદાચ ચોથો ટુકડો વધારે ન થાય જેમ મારે નાખી દેવો પડે તો ત્રણ ટુકડામાં આવું થાય તો ઈ 91 થી મોટું તો નહીં થાય ને કારણ કે પાટિયું જ 91 નું છે એટલે ત્રણેયની ભી લંબાઈ ભેગી થઈને 91 થી વધારે થશે નહીં કા 91 રહેશે અને કા 91 થી ઓછી થશે હવે આને સોલ્વ કરો તો x + x 2x 2x + 2x 4x 3 સામે જાય તો less than or equal to 91 - 3 બરાબર તો 4x less than or equal to 81 બે બાજુ 4 થી ભાગો 4 થી ભાગો તો અસમતા બદલે નહીં કારણ કે ધન છે તો x less than or equal to 22 તો નાના ટુકડાની ન્યૂનતમ લંબાઈ 4 હશે અને મહત્તમ લંબાઈ કેટલી હશે તો કે 22 એટલે તમારો ફાઇનલ આન્સર થશે કે તેથી નાના ટુકડાની શક્ય લંબાઈ એમાં ન્યૂનતમ લંબાઈ થશે 4 સેન્ટીમીટર અને મહત્તમ લંબાઈ થશે 22 સેન્ટીમીટર ન્યૂનતમ લંબાઈ કેટલી થશે તો કે 4 સેન્ટીમીટર અને મહત્તમ લંબાઈ કેટલી થશે તો કે 22 સેન્ટીમીટર એનો મતલબ કે નાના ટુકડો નાનો 4 સેન્ટીમીટર હશે અને મોટો મોટો 22 સેન્ટીમીટર હશે નાના ટુકડાની શક્ય લંબાઈ આ રીતે થશે તો તમારા 91 સેન્ટીમીટરના પાટિયાના 3 ભાગ એ રીતે થાય કે જેથી નાનો ટુકડો x મોટો એના કરતા 3 મોટો અને સોરી બીજા નંબરનો ટુકડો એના કરતા 3 સેન્ટીમીટર મોટો અને સૌથી ત્રીજા નંબરનો ટુકડો છે એના કરતા ડબલ જો આની વચ્ચે લંબાઈ આવે તો એ શક્ય થાય બાકી શક્ય થાય નહીં બરાબર એટલે આમાં બે જવાબ મળશે ન્યૂનતમ એ મળશે અને મહત્તમ એ મળશે રેડી હવે આપણે 6.2 માં છેલ્લા બે દાખલા બાકી હતા એ કરીએ બહુ સેલા છે અત્યાર સુધી આપણે રેખા ને ઉતરવું પડતું આમાં એવું કઈ નહીં થાય નવમો દાખલો y less than minus 2 y less than minus 2 હવે સમજો જો હું તમને દ્વિ પરિમાણમાં એવું સમીકરણ દોરવાનું કહું કે એક સોરી એવી રેખા દોરવાનું કહું કે x = 4 બરાબર આનો મતલબ શું થાય તો માની લો કે આ x અક્ષ ઉપર 4 છે આ x અક્ષ ઉપર 4 છે તો x = 4 એટલે કેવી રેખા થાય તો કે 4 માંથી પસાર થતી શિરોલંબ રેખા આ રેખા ઉપરનો તમે કોઈ પણ બિંદુ લઈ લેશો ને તો x યામ તો 4 જ હશે y યામ અલગ અલગ હશે ડોમેનિયા બિંદુ લ્યો x યામ એક સરખો છે y યામ અલગ અલગ તો જ્યારે તમને આવી રેખા કીધી હોય કે x = 4 તો ઈ કેવી હોય તો કે x = 4 જે હોય એમાંથી પસાર થતી શિરોલંબ રેખા હોય હવે ઈ જ રીતે હું તમને એમ કહું કે y = 5 તો ક્યાં 5 લેવાનો તો કે y અક્ષ ઉપર 5 લીધો હવે x અક્ષ ઉપર આપણે આવી શિરોલંબ રેખા દોરવાની આવી રેખાને શું કહેવાય શિરોલંબ રેખા અને y અક્ષ y = 5 હોય તો આને y = 5 માંથી પસાર થતી સમક્ષિતિજ રેખા દોરવાની આડી રેખા એવી રેખાને શું કહેવાય સમક્ષિતિજ રેખા એનો મતલબ એવો જ થાય કે આ બધા બિંદુ પર y યામ 5 જ હશે અને x યામ અલગ અલગ ગમે હશે x યામ અલગ અલગ ગમે હશે y યામ 5 હોય અને x યામ ગમે હોય
તો જ્યારે તમને એક જ દ્વિપરિમાણમાં એક જ ચલની રેખા દોરવાની કહે ને તો જો x વાળી રેખા હોય તો આવી શિરોલંબ રેખા આવશે x અક્ષ ઉપર ગમે ત્યાં અને જો y ઇક્વલ ટુ કંઈક આવ્યું હોય તો y એમ વાળી કેવી રેખા આવશે તો કે સમક્ષિતિજ રેખા હવે અહીંયા તમારે દોરવાનું છે y less than minus 2 તો આપણે આ કેટલા જેટલા પણ દાખલા કરી રહી બધેમાં શું કર્યું કે less than હોય કે greater than હોય પહેલા હું y ઈ બરાબર જે રેખા હોય ને રેખા દોરલો તો y less than minus 2 તો મેં તમને અહીં કીધું જો મારે y બરાબર minus b ની રેખા દોરવી હોય y બરાબર minus b ની રેખા દોરવી હોય તો y અક્ષ ઉપર minus b લખવાનો અને એમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા દોરી નાખવાની પણ અહીં એમ જ કરશો y less than minus 2 ઇક્વલ ટુ નથી એટલે આ y અક્ષ ઉપરનો ક્યાંક minus 2 એમાંથી પસાર થતી હું કેવી રેખા દોરીશ તો કે ત્રુટક રેખા સુકમ ત્રુટક રેખા તો કે ઇક્વલ ટુ ની નિશાની આઈપી નથી એટલે આપણે કેવી રેખા દોરશું ત્રુટક રેખા y less than minus 2 એટલે કે minus 2 કરતા ઓછું તો minus 2 કરતા ઓછું હોય આની ઉપર જાઓ તો અહીંયા minus 1 હોય અહીંયા 0 હોય અહીંયા 1 હોય અહીંયા 2 હોય તો એ બધે તો minus 2 કરતા કેવા થયા મોટા થયા નીચે જાઓ તો minus 3 હોય minus 4 હોય minus 5 હોય એ બધે minus 2 કરતા કેવા થયા નાના means y બરાબર minus 2 ની આ જો y બરાબર minus 2 નું આ બિંદુ હોય તો મારે એનાથી કઈ બાજુ જવાનું તો કે નીચેની બાજુ જવાનું આ થઈ ગયો તમારો y minus y less than minus 2 નો આલેખ બરાબર હવે એના પછીનો 10મો દાખલો એના જેવો જ છે તો 10મો દાખલો x greater than minus 3 x greater than minus 3 તો શું કરવાનું તો કે પેલા x બરાબર minus 3 ની રેખા દોર નાખવાની મેં તમને એમ કીધું કે જેમ y x માં આપણે આવી સમક્ષિતિજ રેખા દોરી આડી રેખા એવી x બરાબર આપી હોય તો કેવી રેખા દોરવાની ઊભી રેખા જેને આપણે નામ આપ્યું શિરોલંબ રેખા કેવી રેખા શિરોલંબ તો હવે પેલા x minus 3 ક્યાં હશે તો અહીંયા ક્યાં હશે અહીંયા minus 3 અહીંયા minus 2 અહીંયા minus 1 0 1 2 3 આ બાજુ minus 4 minus 5 એ રીતે તો x greater than minus 3 એટલે minus 3 માંથી પસાર થતી કેવી રેખા તો કે ત્રુટક રેખા સુકમ ત્રુટક રેખા તો કે ઇક્વલ ટુ ની નિશાની છે નહીં ઇક્વલ ટુ ની નિશાની ન હોય એટલે મારે ત્રુટક રેખા દોરવી પડે તો હું ત્રુટક રેખા દોરું આ x greater than minus 3 ની ત્રુટક રેખા થઈ ગઈ હવે આનાથી કઈ બાજુ જવાનું છે તો કે minus 3 કરતા વધારે minus 3 કરતા મોટું તો minus 3 કરતા મોટું કઈ બાજુ આવે જમણી બાજુ minus 2 minus 1 0 1 2 3 બધે minus 3 કરતા કેવા થાય મોટા થાય આનો વિસ્તાર આવો આવશે બરાબર આ થઈ ગયો વિસ્તાર કોનો x greater than minus 3 તો અહીંયા આપણું 6.2 સ્વાધ્યાય પૂરું થઈ છે 6.2 સ્વાધ્યાયના આપણે બધા દાખલા કર્યા એની પહેલાના જેટલા ઉદાહરણ છે ને તમારા હોમવર્કમાં કરવાના મીન્સ 6.1 અને 6.2 વચ્ચે જેટલા પણ ઉદાહરણ આપ્યા હોય તમારે હોમવર્કમાં કરવાના હવે જો 6.2 વ્યવસ્થિત સરખી રીતે તમને સમજાઈ ગયું હશે તો 6.3 સમજવામાં બહુ એટલે બહુ સહેલું પડશે કારણ કે એમાં નવી કઈ વસ્તુ નથી કરવાની 6.2 માં જે કર્યું ને ઈ જ કરવાનું છે પણ 6.2 માં તમે જો બધાય દાખલામાં એક એક જ અસમતા આવી હતી તમારે જે આલેખ દોરવાનો હતો કેટલી અસમતાનો દોરવાનો હતો એક એક નો જ પણ 6.3 માં જે આલેખ દોરવાના છે ઈ એક સાથે બે અસમતા આવી હશે ઈ બે અસમતાનો આલેખ દોરવાનો અને ઈ બે નો જે કોમન રીજિયન હોય ને બરાબર ઈ કોમન રીજિયન તમારે આ રીતે હાઇલાઇટ કરવાનો ચાલો આપણે જોઈએ 6.3 એનો પહેલો દાખલો એમાં કોઈ નવી થિયરી નથી બરાબર કોન્સેપ્ટ આને આ જ છે પણ આ સ્વાધ્યાયમાં જે એક અસમતા હતી એની બદલે હવે તમને કેટલી અસમતા આપશે તો કે બે અસમતા આપશે સ્વાધ્યાય 6.3 પેલો દાખલો x greater than or equal to 3 y greater than or equal to 2 બે અસમતા આવી કે x 3 કરતા મોટો હોવો જોઈએ અને y 2 કરતા મોટો હોવો જોઈએ તો સૌથી પહેલા આપણે આલેખ દોરી અમારી x અક્ષ અમારી y અક્ષ આ થાય y x ડેશ અને આ થાય
y this. Ready? X greater than or equal to 3. तो x बराबर 3 માંથી પસાર થતી કેવી રેખા દોરવાની? શિરોલમરેખા. હમણાં જ આપણે છેલ્લે બે દાખલા કર્યા એટલે જે બે દાખલા બાકી રહેલા. બરાબર? x greater than or equal to 3 equal to ની નિશાની છે એટલે મારે કેવી રેખા દોરવી પડશે? તો કે મારે રેખા દોરવી પડશે નોર્મલ ત્રુટક નહીં સાદી રેખા. તો આ થઈ ગઈ x બરાબર 3 ની રેખા. બરાબર? પછી જોઈ કઈ બાજુ જાવ. ઈ જ રીતે આયા કઈ રેખા દોરવાની છે? તો કે y બરાબર 2 ની. આ y અક્ષ ઉપર 2 એમાંથી પસાર થતી ક્ષણક્ષિતિજ રેખા. अभी रेखा दोरेगी. બરાબર? હવે જોજો x greater than or equal to 3 તો 3 થી કઈ બાજુ જવાનું? 3 કરતા મોટું એટલે 3 થી મારે જમણી બાજુ જવાનું ને સા બાજુ જવાનું. રેડી? y greater than or equal to b અને y greater than or equal to 2 2 તો એ 2 થી મારે ક્યાં જવાનું? ઉપરની બાજુ જવાનું. કારણ કે 2 થી મોટું હોય તો ઉપર જ આવે. અહીંયા 3 હોય 4 હોય તો 2 કરતા મોટું કઈ બાજુ આવે? ઉપરની બાજુ. એટલે આનાથી ઉપર જવાનું. તો તમારે એવો રિજિયન દોરવાનો કે જે આ બે અસમતાનું પાલન કરતો હોય. મીન્સ આનાથી જમણી બાજુ જવું જોઈએ અને આનાથી ઉપર જવું જોઈએ. તો એવો વિસ્તાર દોરો તો એવો વિસ્તાર આ થાય. બરાબર? જો ખાલી x greater than or equal to 3 આ જ એકો તો આખો વિસ્તાર દોર. અહીં દોરત અહીં દોરત. બરાબર? પણ ભેગે ભેગું કયો સમતાનું પાલન થવું જોઈએ? y greater than or equal to 2. હજી આપણે બીજી રીતે સમજીએ. જોજો એક અસમતા દોરી એટલે હું ખાલી આ દોરું x greater than or equal to 3. આ x greater than or equal to 3 નો આ લેખ થયો 3 કરતા મોટો. હમણાં આપણે છેલ્લો વાળો દાખલો કર્યો તે પ્રમાણે હવે બીજો આ લેખ હું લાલ કલરની માર્કરથી દોરું. એમાં એમ કીધું છે કે y greater than or equal to 2 એટલે 2 કરતા ઉપર. તો 2 કરતા ઉપર એટલે આ છે. તો હવે આ બે અસમતાનું પાલન કરતો હોય મીન્સ જ્યાં બ્લુ માર્કર એ આવતી હોય અને લાલ માર્કર એ આવતી હોય એવો રિજિયન કયો થયો? તો એવો રિજિયન આ થયો. તો ઈ આપણો જવાબ થાય જ્યાં બે અસમતાનું પાલન થાય છે. રેડી? ચાલો નેક્સ્ટ બીજો દાખલો. ઈ પણ આ જ રીતનો પણ એમાં મારે રેખાઓ દોરવી પડશે. દાખલા નંબર 2 3x + 2y less than or equal to 12. આવો દાખલો આપણે 6.2 માં કર્યો હતો. બરાબર? પણ એની સાથે બીજી બે અસમતા આવી છે. x greater than or equal to 2 y greater sorry x greater than or equal to 1 y greater than or equal to 2 means તમારે 3 રેખા દોરવાની થશે. કેટલી રેખા દોરવાની થશે? તો કે 3. x અક્ષ અને આ y અક્ષ. બરાબર? સૌથી પહેલા હું આ બે રેખા દોરી નાખું કારણ કે એમાં મારે કંઈ કોષ્ટક બનાવવાની જરૂર નથી. આના માટે મારે કોષ્ટક બનાવવું પડશે. બે બિંદુ લેવા પડશે. x greater than or equal to 1 આ x અક્ષ ઉપર એક greater than or equal to equal to ની નિશાની છે એટલે કેવી રેખા આવશે? તો કે નોર્મલ રેખા આવશે. x equal to 1 y equal to 2 આ થઈ ગયું y બરાબર 2. y બરાબર 2 માંથી પસાર થતી ક્ષણક્ષિતિજ રેખા. x greater than or equal to 1 means x છે એ તમારો 1 કરતા કેવો છે? મોટો છે. તો x 1 કરતા મોટો એટલે આની કઈ બાજુ જવાનો? જમણી બાજુ. આની જમણી બાજુ. y greater than or equal to 2 means y 2 કરતા કેવો હોવો જોઈએ? મોટો. તો 2 કરતા મોટો y ક્યાં હોય? તો આનાથી ઉપરની બાજુ. આનાથી કઈ બાજુ જવાનું? ઉપરની બાજુ જવાનું. બરાબર? હજી ત્રીજી રેખા છે. આપણે 3 રેખાનો સામાન્ય વિસ્તાર ગોતવાનો છે. એક આ રેખા, એક આ રેખા, એક આ રેખા. હજી મેં 2 રેખા દોરી. હજી ત્રીજી રેખા. તો એના માટે મારે પેલા રેખા દોરવા માટે બે બિંદુ જોશે. તો કે 3x + 2y = 12 માટે x y. સૌથી પહેલા x બરાબર 0 મૂકો ને. આ દાખલા આપણે 6.2 માં કર્યા હતા. તો x બરાબર 0 મૂકો તો 3 ગુણ્યા 0 0 અને 0 વત્તા 2y બરાબર 12. જો હું x ની જગ્યાએ 0 મૂકું તો 3 ગુણ્યા 0 0 તો 2y બરાબર 12 થયું. તો y બરાબર કેટલું થાય? તો કે 6. ઈ જ રીતે બીજી વાર આપણે y ની જગ્યાએ 0 મૂકી
બીજી વાર આપણે y ની જગ્યાએ 0 મૂકી તો y બરાબર 0 મૂકો તો 2x 0 0 થાય તો 3x 0 બરાબર 12 તો x બરાબર 12 ભાગ્યા 3 એટલે 4 તો તમને બે બિંદુ મળ્યા કયા બે બિંદુ મળ્યા તો કે 0 6 અને 4 0 આપણે બે બિંદુ દોરલી અહીં છે અહીં કે 4 पसार करती रेखा मारे दोरवानी छे पसार करती रेखा उगम बिंदु विरुद्ध बाजू उगम बिंदु मूको दाखला कई उगम बिंदु मूको 3 × 0 = 0 रीजियन गोतवानो हवे जो आ रेखा थी जमणी बाजू आ रेखा थी ऊपरनी बाजू अने आ रेखा थी नीचेनी बाजू तेवो कॉमन विस्तार जो त्रिकोण एक ज थाय जो लाल रेखा थी नीचे नी बाजू तो त्रणेय वस्तु नु पालन करतो ने वो एक ज रीजे मारे कारण आनी उपर जाओ तो आ समता नु पालन करे जो अहीं क्या कहो तो y less than 2 थी जाय जरा आपका y केवो जोई छे greater than or equal to 2 આનાથી આ બાજુ આવો તો x less than 1 થાય આનાથી આ બાજુ x ની કિંમત 1 કરતા કેવી હોય નાની હોય પણ મારે કેવું જોઈએ છે x greater than or equal to 1 તો ત્રણેય અસમતાનું પાલન કરતો હોય ને એવો આ વિસ્તાર થાય ઠીક ચાલો પછી દાખલા જોઈએ આવો સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો પડી ગયો બીજો દાખલો 2x + y greater than or equal to 6 અને 3x + 4y less than or equal to 12 2x + y greater than or equal to 6 અને 3x + 4y less than or equal to 12 बिंदु गोती लईए बराबर तो x y x 0 x 0 મૂકો તો y કેટલા મળે 6 અને y 0 મૂકો તો 2x 6 તો x કેટલા મળે 3 હવે તમને કેલ્ક્યુલેશન ડાયરેક્ટ આવડી જશે હવે કઈ ઓલી ગણતરી કરવાની જરૂર નથી નો આવડે તો ગણતરી કરી લેવાની બીજી રેખા 3x + 4y 12 માટે x 0 x ની જગ્યાએ 0 મૂકો તો y 4 y 12 વધે તો y 3 અને y 0 મૂકો તો x 4 રેડી અહીંયા તમારે જે બિંદુ મળ્યા એ કે બિંદુ મળ્યા તો કે 0 6 અને 3 0 0 6 અને 3 0 આપણે દોરી પેલા અહીં કે y x ઉપર 6 આયા મળશે આ બિંદુ થી જશે 0 6 અને 3 0
આના માટે બિંદુ થશે 0 3 અને 4 0 0 3 અને 4 0 તો અહીં કે 4 છે બરાબર આ બિંદુ થી કે તમારું 4 0 6 થી નીચે કે 3 હોય 0 અને 6 ની વચ્ચે આપણે દોરી આ થઈ ગયું 0 3 આ બેમાંથી પસાર થતી રેખા બરાબર ઉગમ બિંદુ આપણે મૂકીએ plus 4y less than or equal to bar 0 વત્તા 0 less than or equal to bar 0 less than or equal to bar સાચું ને જેનાથી તમારે કઈ બાજુ જવાનું ઉગમ બિંદુ બાજુ નીચેની આ બાજુ નીચેની બાજુ હવે જો આ રેખાથી ઉપરની બાજુ અને આ રેખાથી નીચેની બાજુ તો એવો વિસ્તાર કયો મળે તો કે એવો વિસ્તાર આપકો મળે કે જ્યાં આ પહેલા નંબરની રેખા છે 2x + y = 6 એનાથી આ બાજુ અને જે બીજા નંબરની રેખા છે એનાથી નીચેની બાજુ આ વચ્ચેનો આખો વિસ્તાર હશે એ વિસ્તાર એવો હશે આ વિસ્તારનો આવે શું કામ નો આવે તો તમારે આ રેખાથી કે બાજુ જાવ ઉપરની બાજુ જે આ એનાથી નીચેની બાજુ છે એટલે આ વિસ્તારનો આવે આ વિસ્તાર આઈ કે વિસ્તારનો આવે એટલે આટલો જ વિસ્તાર આવે સમજાવો બે અસમતાનું પાલન થતું હોય ને એવો વિસ્તાર તમારે ગોતવાનો ચાલો આજનો જે એક દાખલો કરી લઈએ ચોથો દાખલો પછી કરશું કારણ કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે તો એમાં કઈ રીતે કરવાનું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે પહેલા આપણે દાખલો કરી લઈએ પાંચમો ચોથો દાખલો નેક્સ્ટ લેક્ચરમાં કરશું પાંચમો દાખલો 2x - y greater than minus 1 સોરી greater than 1 અને x - 2y less than minus 1 2x minus y greater than 1 x minus 2y less than minus 1 તો પહેલા પહેલી રેખા માટે કોષ્ટક બનાવીએ 2x minus y બરાબર 1 માટે x y x 0 મૂકો તો 0 minus y બરાબર 1 y minus y બરાબર 1 y બરાબર minus 1 થાય બરાબર અને y બરાબર 0 મૂકો y બરાબર 0 મૂકો તો 2x બરાબર 1 તો x બરાબર મના y ની જગ્યાએ 0 મૂકી દો 2x બરાબર 1 x બરાબર 1 હવે બીજી રેખા છે x minus 2y less than minus 1 x ની જગ્યાએ 0 મૂકો તો minus 2y બરાબર minus 1 આવે x ની જગ્યાએ 0 મૂકો તો minus 2y બરાબર minus 1 તો y બરાબર 1 આવે minus minus cancel અને y ની જગ્યાએ 0 મૂકો તો x બરાબર minus 1 બે ના બે બિંદુ મળી ગયા આપણે પહેલા રેખા દોરી લઈ પેલી રેખા માટે 0 માઇનસ 1 માની લો કે અહીં કેક માઇનસ 1 છે x અક્ષ ઉપર સોરી y અક્ષ ઉપર માઇનસ 1 આ એટલે બિંદુ આવા ત્યાં 0 માઇનસ 1 અને ઋણા 0 0 માઇનસ 1 બાકી આ માઇનસ 1 y અક્ષ ઉપર x એમ 0 y એમ માઇનસ 1 એટલે 0 માઇનસ 1 અને બીજું 1 ઓફ 0 આ x અક્ષ ઉપર 1 ઓફ 1 ઓફ 0 એનો મતલબ x એમ 1 ઓફ અને y આ 0 આ બેમાંથી પસાર થતી રેખા
બીજી રેખા એમાં બિંદુ છે ઝીરો વળાંક મીન્સ વાય ઉપર હાફ અને એક્સ ઉપર ઝીરો અને બિંદુ આ રીતે થશે ઝીરો વળાંક અને બીજો બિંદુ થશે માઇનસ એક ઝીરો તો માઇનસ એક ઝીરો એક્સ એક ઉપર ક્યાં આવ્યા આ બિંદુ થાય માઇનસ એક ઝીરો અને વાય ઉપર હાફ આ બિંદુ થાય ઝીરો વળાંક બરાબર આમાંથી પસાર થતી રેખા આ રેખા કેવી રેખા તો કે ત્રુટક રેખા એક રેખા થશે ને એક છેદ છે જ્યાં છેદે એનું આપણે કઈ કામ છે નહીં હવે આમાં ઉગમ બિંદુ મૂકો છે આમાં તમે ઉગમ બિંદુ મૂકો એટલે 0 માઇનસ 0 ગ્રેટર ધેન 1 એટલે કે 0 ગ્રેટર ધેન 1 થયું તો 0 ગ્રેટર ધેન 1 કેવું કહેવાય ખોટું મીન્સ આ રેખાથી તમારે ઉગમ બિંદુ બાજુ જવાનું નથી ઉગમ બિંદુની વિરુદ્ધ બાજુ જવાનું છે તો આ રેખા છે એનાથી ઉગમ બિંદુ એટલે આ 0 0 ઉગમ બિંદુ આ થયું મીન્સ ઉગમ બિંદુ બાજુ નહીં જવાનું આનાથી કઈ બાજુ જવાનું તો નીચે આ બાજુ આનાથી આ બાજુ અને આમાં મૂકો 0 માઇનસ 0 લેસ ધેન માઇનસ 1 0 લેસ ધેન માઇનસ 1 તો આ કેવું થયું ખોટું આનાથી તમારું ઉગમ બિંદુ બાજુ નથી જવાનું બિંદુ માઇનસ 1 0 અને 1 આફ રેડી આ થી કે પહેલી રેખા 2x માઇનસ y બરાબર 1 અને આ થી બીજી રેખા x માઇનસ 2y બરાબર માઇનસ 1 હવે બે માંથી કે ઉગમ બિંદુ બાજુ ન જાણો મીન્સ આ રેખા જે છે આ રેખા એનાથી ઉગમ બિંદુ બાજુ ન જાણો એટલે એનાથી મારે આ બાજુ જાણો આઉગમ બિંદુ બાજુની રેખા થઈ સોરી આઉગમ બિંદુ બાજુનો વિસ્તાર કયો મારું ઉગમ બિંદુ બાજુ ને જવાનું મારું ઉગમ બિંદુ થી વિરુદ્ધ બાજુ લાડાથી નીચેની બાજુ આવવાનું એ જ રીતે આ બીજી રેખા એમાં તમારું ઉગમ બિંદુ ની બાજુ ને જવાનું એની વિરુદ્ધ બાજુ જવાનું આ બાજુ જવાનું ઉપરની બાજુ આખી રેખા થી ઉપરની બાજુ આ રેખા થી નીચેની બાજુ આ રેખા થી ઉપરની બાજુ આ વિસ્તાર થાય બરાબર આ રીતે દાખલા આપણે 6.3 માં કરશું 6.3 ના દાખલા હજી વ્યવસ્થિત રીતે જોજો નો સમજાય છે આના પછીના લેક્ચરમાં આ જ ટાઈપના દાખલા કરવાના છે સમજાય જ જશે આ એક દાખલામાં થોડુંક ધ્યાન રાખજો કારણ કે એ બેયમાં એવું છે કે ઉગમ બિંદુ બાજુ જવાનું નથી ઉગમ બિંદુની વિરુદ્ધ બાજુ જવાનું છે એટલે પ્રોબ્લેમ કદાચ થાય તો સરખી પ્રેક્ટિસ કરજો નો થાય તો નેક્સ્ટ લેક્ચરમાં જે આપણા ઘણા દાખલા આવશે સમજાય જેવું છે ઈઝી ચેપ્ટર છે રેડી અને ઉદાહરણની પ્રેક્ટિસ કરજો 6.1 અને 6.2 વચ્ચે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 6.3 આગળ વધારશું ચાલો થેન્ક યુ